Hello all dear students, welcome to class Shala education standard 12th english unit 1 read 2 આજે આપણે ભણવાના છીએ. read 1 જે છે દરેક યુનિટ ના જેટલા પણ આપડા જે ટેક્સ હતું એ ટેક્સ આપણે કમ્પ્લીટ કરી દીધું છે. હવે જે પોએમ છે પોએમ હું તમને હવે કવર કરાવીશ. તો આ સિરીઝ ની અંદર હવે જે છે આપણે પોએમ્સ નો કવર કરી લઈશું. જે મોટી પોએમ હશે એને આપણે બે કે ત્રણ લઈ વિડિયો ની અંદર લઈ લઈશું અને પછી વધારે આપણે કેટલી પોએમ્સ અંદર છે નહીં. તમારે જો રીડ્સ આગળ જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઉં છું, એમાં જોઈ લેજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને પ્લેલિસ્ટ પણ બતાવી દેશે આપણી ચેનલની અંદર, તો એમાંથી પણ તમે જોઈ શકશો. તો ખાસ જે છે એ તમને કહું એ પ્રમાણે તૈયારી કરતા રહેજો. આપણી એપ્લિકેશનમાં જે છે તમે જોડાયેલા જ હશો, એમ જે છે એમાં તૈયારી કરવાની છે. બીજું કંઈ ખાસ એમાં વિશેષ આ જે પોએમ્સ છે એમાં કંઈ હોતું નથી, ખાલી તમારે એમાં જે મિનિંગ છે એ સમજી લેવાનો છે વસ્તુનું. ચલો, નેમ છે સનરાઈઝ ઓન ધ કંચનજંગા. બહુ જ સરસ મજાની પોએમ. આ પોએમની અંદર ભારતીય પ્રાકૃતિક સૌંદર્ય એની અહીંયા વાત કરી છે. હિમાલયા છે અને હિમાલયના પર્વતોના પર્વત ગણવામાં આવતા એવા પર્વત જે છે કંચનજંગા. કંચનજંગાનું વર્ણન ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે અને આ પર્વત જે છે એ ખૂબ કહેવાય કે એક સૌંદર્ય અને વિશાળતા ધરાવતો પર્વત છે. અને જ્યાંથી આપણે જો તમે ત્યાં પર્વત જોવા જાઓ તમને એમ જ લાગે કે આ પર્વત આપણી સમક્ષ જે કહેવાય ને કે પૃથ્વીના અને સૂર્યના બંનેના વચ્ચેનું જે મિલન થતું હોય, એન્ડિંગ પોઈન્ટ હોય, એ રીતે ત્યાંનું પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે છે. એટલા માટે આના પર એક સરસ મજાની આ પોએમ લખાઈ છે અને એમાં આપણે એના પ્રાકૃતિક સૌંદર્યનું પ્રતિસાદ મેળવીશું. હવે ખાસ વસ્તુ બીજી વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન છે, આપણી એપ્લિકેશન છે, આપણી એપ્લિકેશનનું નામ છે ક્લાસશાલા. ક્લાસશાલા એપ્લિકેશન લિંક તમને ક્યાં મળશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો એવું હશે તો ફર્સ્ટ કોમેન્ટમાં પણ મેં પિન કરીને મૂકી દીધી હશે. તો ખાસ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. કેમ? તો કે એમાં આપણે ચલાવીએ છીએ આપણા માસ્ટર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, શું ચલાવીએ છીએ? માસ્ટર ક્લાસ. તો હવે તમને પ્રશ્ન થાય વોટ ઇઝ ધ માસ્ટર ક્લાસ, તો એ બધા જ પ્રશ્નોનો જવાબ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે મળી જશે. કશું જ કરવાની જરૂર નહીં પડે બાર આર્ટ્સના સ્ટુડન્ટ્સને અને તમારે બધું જ ભણાવી જશે. ચલો, પોએમની શરૂઆત કરીએ છે. ધ વેપ્યુઅસ રાઈઝ. વેપ્યુઅસ રાઈઝ એટલે કે જ્યારે સૂરજ ઉગતો હોય એ પહેલાં થોડું ધુમ્મસવાળું વાતાવરણ થાય. ટુ ધ મોર્નિંગ સ્કાય, સવારના વાદળો સાથે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એકદમ કહેવાય કે છવાયેલું છે, પથરાયેલું છે, એકદમ પર્પલ કલરના જેવું. જ્યારે સૂરજ ઉગવાનો હોય અને સૂરજ ઉગવાની શરૂઆત હોય અને સાથે ને સાથે થોડું અંધારું હોય તો જે પહેલો ગ્લો જે આવે ને, પહેલો જે પ્રકાશ આવે ને, એ પર્પલ કલરના જેવો પર્પલ કલર જે છે કોન્ટ્રાસ્ટ થતો હોય છે નેચરની અંદર. વાઇલ ધ લવ લાઇટ્સ ગ્લો ઓન અલ્ટર્નલ સ્નો. અને આ પ્રકાશ જ્યારે પર્વત પરના સ્નો પર પડે છે ત્યારે એકદમ એક સરસ મજાના એક પ્રાકૃતિક લાઇટ જે છે, પ્રેમની લવ લાઇટ જે હોય એ ગ્લો થતી હોય એવું લાગે છે. અપોન ધ સમિટ્સ હોળી એન્ડ ધ હિમાલયાસ ક્વીન. સમિટ ધ હોળી એટલે કે પર્વતની ટોચ પર જ્યાં આગળ આપણને દેખાય છે ત્યાં હિમાલયાસની ક્વીન જે હોય એવું આપણને ત્યાં લાગે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ તમારા માટે આપણી એપ્લિકેશન તૈયાર કરી છે અને એમાં બધા જ વિડીયો સ્પેસિફિકલી પણ બનાવેલા છે, વર્ડ ટુ વર્ડ પણ આપણે એને સમજાય છે, તો ખાસ એમાં પણ ધ્યાન આપજો. ક્લેમ એન્ડ સ્ક્રેની. ક્લેમ એન્ડ સ્ક્રેન એટલે કે એકદમ શાંત અને એકદમ નિરાંતર જે કહેવાય શાંતિનો અનુભવ ત્યાં થાય છે. રિટર્ન્સ ધ હેવન સ્ક્રી, જ્યાં આગળ હેવન એટલે કે સ્વર્ગ જે છે, સ્વર્ગ જ્યાં મિલન થાય છે ઇન રોક્સ ઓફ વાઇટ, અને જ્યાં શ્વેત વસ્ત્ર જે છે એ બંધાય છે બાથ ઇન ગોલ્ડન લાઇટ, અને ત્યાં જે છે એ સૂર્યપ્રકાશની સોનાની ચમક હોય એવું આપણને પ્રતિસાદ થાય છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં આકાશ અને પૃથ્વી બંનેનું જ્યાં મિલન થાય છે એટલી સરસ મજાની જગ્યા, સરસ મજાનું આ પ્રાકૃતિક વાતાવરણ આપણને જોવા મળે છે. ધ મોર્નિંગ ડ્યુ, સવારની ઝાકળ જે છે ને એ, એન્ડ ધ મેલો હ્યુઝ, અને જ્યાં આગળ
જુદા જુદા પ્રકારના જે છે એ છાંટા પૂંદો જે છે એ આપણને પડતી જોવા મળે છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, એટલે કે આ એક કહેવાય ને કે પરીએ આવીને, ફેરી એટલે પરી, પરીએ જાણે આવીને એના પર જે પેઇન્ટિંગ કર્યું હોય ને ચીક્સને, અને એવા સરસ મજાની એની ટોચ જે છે એ દેખાય છે. વાઇલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સ્કન્સ કિર્કિસ્ટ હિલ્સ, જ્યાં આગળ સૂર્ય જે છે એને અને પર્વત જે છે બંનેનું જ્યાં ચુંબન થતું હોય અને જ્યાં બંને આ મિલન થતું હોય એકબીજાનું, એ રીતનું સરસ મજાનું પ્રાકૃતિક દર્શન આપણને ત્યાં જોવા મળે છે. એન્ડ ધ લવ લાઇટ જેન્ટલી ફ્લિંગર્સ, અને જ્યાં આગળ જે છે ત્યાં લવ લાઇટ પણ જે છે એટલી જ જે છે ગ્લો થતી જોવા મળે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ડ રે, અને જ્યાંથી સૂરજના પ્રથમ કિરણની શરૂઆત થાય છે. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ એન્ડ ધ વાઇલ્ડ ધ હાર્ટ ફીલ ધ થ્રીસ, અને જ્યાં હૃદય જે છે એ શું માને છે, એકદમ શાંતિનો અનુભવ માને છે, થ્રિલ્સ એટલે શાંતિ. એન્ડ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, પૃથ્વીના જે હિલ્સ પર્વતો જે છે પર્વતોમાંથી આપણને શું મળે છે, શાંતિ મળે છે. એન્ડ ધ શાલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને આપણી આત્મા જાણે એમ જ માને કે ભાઈ અહીંયા જ રહી જા. હા, એવું સરસ મજાના આ પર્વતની આપણે વાત કરી, કંચનજંગા સનરાઈઝ ને કંચનજંગા. એક બ્રિટિશ બ્રિટિશ નથી પણ બહારના છે, ટુરિસ્ટ છે, આઉટ ઓફ અપર કન્ટ્રીના છે, અને એમણે જે છે એક સરસ મજાની અહીંયા કંચનજંગા પર એક પોએમ લખી છે. તમે સૌ કોઈ જે છે એ આ પોએમને ભણ્યા, હવે જે છે એ તમે આની અંદરથી જે છે ઘણી બધી વસ્તુઓ શીખી શકો છો, જાણી શકો છો, અને સાથે ને સાથે હવે તમારે ધોરણ 12 આર્ટ્સની તૈયારી કરવી હોય તો આપણી એપ્લિકેશન પણ છે જે છે ક્લાસશાલા, મેં તમને આગળ વાત કરી. આપણું વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે, વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોઈન થશો તો તમને જે છે જુદા જુદા પ્રકારની આપણે માહિતી પણ આપણે આપતા હોઈએ છીએ, તો બસ એની અંદરથી પણ તમને જુદી જુદી પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ જશે. તો આપ સૌ કોઈનો ક્લાસશાલા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આપણા નવા વિડીયોની અંદર, જેની અંદર આપણે બીજી પોએમ્સને પણ લઈ લઈશું, જેથી આપણે કંઈ વસ્તુ બાકી રહેશે નહીં. તો ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ ક્લાસશાલાની અંદર જોડાવા બદલ આભાર.